हेलो फ्रेंड्स, तमे अमारी चैनल में हलवासन, भाखरवड़ी, दोथापुरी, फरसीपुरी, मठड़ी वगैरह ना वीडियो जोया। तो आज हूँ शेर करीस देश विदेश में प्रख्यात एवी जामनगर नी सूकी कचोरी अने राजकोट ना चेवड़ा नी रेसिपी। तो कचोरी अने चेवड़ा जो हजू सुधी तमे बनाव्या ना होय ने तो एक वार आ रीते जरूर थी बनावी जोजो। आ चेवड़ा 15 दिवस सुधी अने कचोरी महीना दिवस सुधी बगड़ती नथी। तो गमे त्यारे फरवा जाओ तो साथे लई जई शको छो। तो चलो हवे समय न बगाड़ता कचोरी अने चेवड़ा बनावी लईए। तो शुरुआत करिए चेवड़ा थी। अहीं मैं 300 ग्राम तड़वा माटे आवता चोखाना पौवा लीधा छे, जे दरेक करियाणानी दुकान उपर आसानीथी मळी जाय छे। नायलॉन पौवा पण आवे छे, ए शेकवा माटे आवे छे, ज्यारे आ छे ए तड़वा माटेना छे। हवे पौवाને મોટા કાણાવાળી ચારણીમાં સારી રીતે ચાળી લઈશું, જેથી કાંઈ પણ કચરો હોય તો એ નીકળી જાય। પૌવા ચાળી લીધા પછી સ્લો ગેસ પર તેલને ગરમ કરવા રાખી દઈશું। તેલ ગરમ થાય ત્યારે આ બધી વસ્તુને પહેલાં તળી લઈશું। તો 1/2 કપ શિંગદાણા લીધા છે, 3 ચમચી જેવા સૂકા તીખા મરચાના કટકા જેથી ચેવડામાં તીખા સારી આવે, 3 ચમચી કાજુના ટુકડા, 3 ચમચી દ્રાક્ષ અને લીમડાના પાન લેવાના છે। સાથે હવે 1 કપ જેવી મેં તળેલી દાળ લીધી છે। આ મેં રેડીમેડ જ લઈ લીધી છે, પરંતુ જો તમારે દાળિયાની દાળ લેવી હોય તો એને તળીને ચેવડામાં ઉમેરી શકો છો। અને જો ચણાની દાળ જ જોતી હોય તો ચણાની દાળને 7-8 કલાક પાણીમાં પલાળી પાણી નિતારીને તેલમાં તળી લેવી। હવે એક મસાલો તૈયાર કરીશું, જેથી જેમ પૌવા તળાતા જાય એમ મસાલો છાંટતા જાય તો પૌવાનો ચેવડો તૈયાર થઈ જાય। અહીં 2 ચમચી જેવી વરિયાળી લીધી છે, વરિયાળીનો પાવડર લીધો છે, સાથે 1/4 ચમચી હળદર લીધી છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અહીં 1/4 ચમચી જેવું મીઠું મેં ઉમેર્યું છે અને 3 ચમચી જેવી દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે। તો બસ આટલો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। તો સારી રીતે આને મિક્સ કરી લઈશું। તો બસ આ મસાલો આપણો તૈયાર છે। આટલી વસ્તુમાંથી ટેસ્ટી પીળો ચેવડો તૈયાર થશે। ત્યારબાદ તીખો લાલ ચેવડો તૈયાર કરવા માટે કયા મસાલા વાપરવાના છે એ હું આગળ જણાવીશ। હવે આટલી તૈયારી કરતાં તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે, તો સૌ પ્રથમ આપણે શિંગદાણા તળી લઈશું। અહીં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। તો આ બધી વસ્તુ તળવા માટે મેં એક કાણાવાળો વાટકો પસંદ કર્યો છે। તમારી પાસે કોઈ આવો જારો હોય તો એ પણ તમે લઈ શકો છો, જેથી બધી વસ્તુ આસાનીથી બહાર કાઢી શકાય। શિંગદાણા તળાતા 2-3 મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે તળાઈ પણ ગયા છે। તો એક ડીશમાં ટીશ્યુ પેપર પર કાઢી લઈશું, જેથી વધારાનું તેલ શોષાઈ જાય। ફરી વાટકાને તેલમાં રાખીશું અને ગેસની ફ્લેમ લો કરી નાખીશું। હવે કાજુ તળવાના છે, તો કાજુ લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળવાના છે। સતત ઝારાથી ફેરવતા રહીશું તો 1 મિનિટમાં કાજુ સારી રીતે તળાઈ જશે। તો હવે શિંગદાણા સાથે ટીશ્યુ પેપર પર કાઢી લઈશું। હજુ પણ ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને હવે દ્રાક્ષ તળીશું। દ્રાક્ષને તળાતા માત્ર 10-12 સેકન્ડ જ થશે, ઝારાથી ચલાવતા રહીશું જેથી દ્રાક્ષ ફૂલીને તરત જ ઉપર આવી જાય। દ્રાક્ષ એકદમ સોફ્ટ હોવાથી તેલમાં ગરમ થઈ પૂરીની જેમ ફૂલી જશે અને તેલમાં તરત જ ઉપર આવી જશે। તો બસ હવે આ દ્રાક્ષ તળાઈ ગઈ છે, તો આપણે એને પણ ટીશ્યુ પેપરમાં કાઢી લેવાની છે। ફરી વાટકાને તેલમાં રાખીશું અને સૂકા મરચાના કટકાને તળી લઈશું। આ મરચાં સૂકવેલા જ છે એટલે તળાતા બિલકુલ વાર નહીં લાગે। જ્યારે મારા ઘરમાં લીલા મરચાં વધે છે ત્યારે હું એને સૂકવીને સ્ટોર કરું છું, જેથી ગમે ત્યારે આપણે ચેવડો બનાવવો હોય, મમરા બનાવવા હોય તો એમાં ઉમેરી શકાય। તો મરચાં પણ તળાઈ ગયા છે, હવે આપણે તળવાના છે લીમડાના પાન। તો લીમડાના પાન નાખતા વેત જ એ ઉપર આવી જશે, તરત જ એમાંથી મોઈશ્ચર ઉડી જાય છે, બિલકુલ વાર નથી લાગતી। તો બસ હવે પાનને પણ તેલમાંથી કાઢી લઈશું। તો જુઓ ચેવડામાં નાખવાની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે। હવે પૌવા તળવાના છે। પૌવા તળીને રાખવા માટે એક મોટો ત્રાસ લઈશું, જેથી પૌવાને સારી રીતે મિક્સ કરી શકાય। હવે બનાવેલો મસાલો પણ રેડી જ છે એટલે ત્રાસની બાજુમાં રાખી દઈશું, જેથી ગરમ ગરમ પૌવા ઉપર ફટાફટ છાંટી શકાય। પૌવા તળવા માટે તેલ સારી રીતે ગરમ કરવાનું છે, તો હવે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે। જો લો ફ્લેમ પર કરીશું તો પૌવા સારી રીતે ફૂલશે નહીં અને પૌવાનો ચેવડો કડક થશે। અહીં થોડાક પૌવા ઉમેરીને જોયું તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે, તો હવે વાટકામાં સમાય એટલા જ પૌવા ઉમેરવાના છે। તો 1 ચમચા જેવા પૌવા ઉમેરીશું, જેથી એને ફૂલવાની જગ્યા સારી મળે। જેટલા પૌવા ઉમેરો એ પૌવા ફૂલીને ડબલ થશે એ ગણતરીથી વાટકામાં પૌવા ઉમેરવા। તો જુઓ તેલ અહીં સારી રીતે આવી ગયા પછી પૌવા તળ્યા તો ફૂલીને ડબલ થઈ ગયા છે।
પૌવામાંથી તેલ સારી રીતે નિતારી ત્રાંસમાં કાઢી લેવાના છે. હવે પૌવા ઉપર આપણે જે મસાલો રેડી કર્યો છે એ છાંટી દેવાનો છે. અત્યારે જેમ પૌવા તળાતા જાય એમ મસાલો છાંટતા જવાનું છે. મસાલો છાંટવાનું કામ પૌવા ગરમ હોય ત્યારે જ કરવાનું છે. જો પૌવા ઠરી ગયા તો મસાલો પૌવામાં ભળશે નહીં અને કલર પણ સારો નહીં આવે. તો એક ચમચી જેવો મસાલો છાંટી પૌવાને મિક્સ કરી લેવાના છે. હવે આપણે બાકી રહેલા પૌવાને તળી લઈશું. તેલનું ટેમ્પરેચર હાઈ જ છે તો વારા ફરતી 3-4 વાર પૌવા તળી ત્રાંસમાં કાઢતા જઈશું. તેલ સારી રીતે ગરમ હોવાથી પૌવા ઉમેરતા જ ફૂલી જશે અને ફીણ નીચે બેસી જાય એટલે તરત જ પૌવા કાઢી લેવા. જેમ જેમ પૌવા તળાય એમ મસાલો છાંટી પૌવાને સારી રીતે મિક્સ કરીશું. હવે બધા પૌવા તળાઈ ગયા છે તો બાકી રહેલો બધો મસાલો છાંટી પૌવાને સારી રીતે મિક્સ કરી લઈશું. હજી પૌવા ગરમ જ છે એટલે મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. બાકી રહેલી સામગ્રીમાં લીમડો, મરચાં, કાજુ, સિંગદાણા અને દ્રાક્ષ પણ ઉમેરી દઈશું અને મિક્સ કરીશું. અહીં 100 ગ્રામ જેવી ચણાની દાળ લીધી છે તો એ પણ સાથે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધી વસ્તુ ઉમેરી દીધી છે તો માર્કેટમાં મળે એવો પીળો મીઠો ચેવડો તૈયાર છે. માર્કેટમાં 2 ટાઈપના પૌવાના ચેવડા મળતા હોય છે, એક પીળો અને એક લાલ, ઘણાને મોડો ભાવે, ઘણાને એકદમ ચટપટો. તો ચાલો આપણે આ જ ચેવડામાંથી સ્ટ્રોંગ ફ્લેવરનો ખાટો મીઠો તીખો ચેવડો બનાવી લઈએ. હવે જે પીળો ચેવડો બનાવ્યો છે એમાંથી અડધો ચેવડો એક મોટા ડબ્બામાં લઈ લઈશું. પૌવા ઠરે એ પહેલાં ફટાફટ મસાલો કરી લઈશું. સૌ પ્રથમ ખટાશ માટે 1/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ લઈશું. તીખો થાય એ માટે 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી તીખું મરચું ઉમેરીશું જેથી કલર અને તીખાશ સારી આવે. હવે 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ખાંડ ઉમેરી બધું આપણે મિક્સ કરી લેવાનું છે. અહીં આપણે લીંબુના ફૂલ વાપર્યા છે, પરંતુ જો તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો, પણ બહાર તો લીંબુના ફૂલ જ ઉમેરે છે. હવે અહીં જે ગરમ મસાલો વાપર્યો છે એ પણ દાળ શાકમાં વાપરતા હોય એ જ લેવાનો છે અને ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરી એટલે ખાટો મીઠો તીખો ચેવડો તૈયાર. આ ચેવડામાં કાળી દ્રાક્ષ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. આ બધો મસાલો પૌવા ગરમ હતા ત્યારે જ ઉમેરી લીધો એટલે સરસ ભળી પણ ગયો અને કલર પણ સરસ આવ્યો. પણ કોઈ વાર એવું થાય કે પૌવા ઠરી ગયા છે તો કોઈ મોટા વાસણમાં 2-3 ચમચી તેલ મૂકી પૌવા વઘારી લેવા, મિક્સ કરવા, જેથી મસાલો સારી રીતે ભળી જાય. તો ફ્રેન્ડ્સ, આ ખાટો મીઠો તીખો ચેવડો તૈયાર છે. તમને આ બંને ચેવડાની રેસીપી કેવી લાગી? તમે પણ આવી રીતે બનાવી તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલ કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હવે બંને ચેવડા તૈયાર છે તો બાઉલમાં સર્વ કરીશું. હવે ચેવડા તૈયાર છે તો કચોરી પણ બનાવી લઈએ. આ કચોરીનો મસાલો જેટલો બધો ટેસ્ટી છે ને કે નાના મોટા બધાને ભાવે. સાથે 1 કચોરી ખાઈ લો ને તો લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. તો કચોરી બનાવવા માટે પ્રથમ અહીં મેં 1 બાઉલ ગાંઠિયા લીધા છે. અહીં તમે કોઈ પણ ભાવનગરી, ચંપાકલી અથવા તો પાપડી ગાંઠિયાનો ઉપયોગ કરી શકો છો. વણેલા અને પાટા ગાંઠિયાનો ઉપયોગ ન કરો, કારણ કે વણેલા છે એ ક્યારેક પોચાવતા હોય છે. સાથે ખૂબ જ અજમાવાળા અને મરીવાળા ગાંઠિયાનો પણ ઉપયોગ ના કરવો, જે કચોરીના સ્વાદને બગાડી નાખશે. તો સાથે હવે 1 વાટકો ખજૂર લેવાનું છે. ખજૂર તમે ગમે તે લઈ શકો છો. હું અત્યારે થોડો સોફ્ટ અને સીડલેસ ખજૂર વાપરી રહી છું. હવે આ ખજૂરને આપણે ઝીણા ઝીણા કટકા કરી લઈશું અને ઠળિયો હોય તો એ કાઢી લેવાનો છે. તો હવે ખજૂર અને ગાંઠિયાને આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે. સૌ પ્રથમ આપણે ગાંઠિયાનો ઝીણો ભૂકો કરી લઈશું. તો જુઓ, ગાંઠિયા અહીં એકદમ સરસ પીસાઈ ગયા છે. આટલો જ ઝીણો ભૂકો કરવાનો છે. ત્યારબાદ આપણે ખજૂરને પણ પીસી લેવાનું છે. ખજૂરને પીસતી વખતે ખાસ આપણે ધ્યાન રાખવાનું જ છે કે એક ઠળિયો અંદર ન રહી જવો જોઈએ. તો આવી રીતે આપણે ખજૂરને પીસી 1 બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ એની સાથે આપણે ગાંઠિયાનો ભૂકો ભેળવી દઈશું.
હવે બધા મસાલા કરવાના છે। અહીં હું 2 ચમચી આમચૂર પાવડર લઈ રહી છું। તો જુઓ આ આમચૂર પાવડર કેટલો સફેદ થયો છે, જ્યારે બજારનો આવે છે એ શ્યામ રંગનો આવે છે। તો આ આમચૂર પાવડર બજાર કરતાં સસ્તો, સફેદ અને વધારે ખાટો કેવી રીતે તમે ઘરે તૈયાર કરી શકો છો એનો વિડીયો મેં અપલોડ કરેલો જ છે। તો એ વિડીયોની લિંક હું અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકો છો। ત્યારબાદ 1.5 ચમચી જેવા આખા ધાણા લેવાના છે, એને અધકચરા પીસી લઈશું અને ઉમેરી દઈશું। હવે 1.5 ચમચી જેવી વરિયાળી લેવાની છે। અહીં હું લખનવી વરિયાળી વાપરી રહી છું, જેનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ હોય છે। તો એને પણ અધકચરી વાટી લઈશું, ત્યારબાદ ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેવો ગરમ મસાલો ઉમેરીશ, પછી વધારે જોઈશે તો વધારે ઉમેરીશ। 1.5 ચમચી જેવું લાલ મરચું ઉમેરવાનું છે। અહીં જો મરચાંની તીખાશ ઓછી હોય તો વધારે ઉમેરી શકો છો। અને 3 ચમચી જેવી દળેલી ખાંડ ઉમેરી રહી છું। ખજૂર છે એટલે બહુ વધારે પડતી ખાંડ ઉમેરવાની જરૂર નથી। પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે બધું આપણે મિક્સ કરી લેવાનું છે, તો હાથેથી જ મિક્સ કરીશું જેથી ખજૂર અને ગાંઠિયામાં બધો મસાલો ભળી જાય। આ કચોરી ખટાશ, ગળાશ અને તીખાશમાં ચડિયાતી કરવાની છે, એટલે મસાલો થઈ જાય ત્યારબાદ એક વખત ચાખી લેવું, જે તમને ઓછું લાગે એ ઉમેરી દેવું। તો ફરી પાછો મેં અહીં 1 ચમચી ગરમ મસાલો અને 1/2 ચમચી જેવું લાલ મરચું ઉમેર્યું છે। હવે બધું મિક્સ કરી લેશું। અને હા, મેં અહીં 2 ચમચી જેવા કાજુના કટકા અને દ્રાક્ષ પણ ઉમેરી દીધા છે, જેથી એનો સ્વાદ ખૂબ સરસ લાગે। તો હવે કચોરીનો મસાલો છે એ એકદમ સરસ સ્વાદમાં બની ગયો છે। અહીં મસાલાને હાથમાં લઈ લાડવો વાળીએ છીએ તો વળી જાય છે, એવું ટેક્સચર રાખવાનું છે। બહુ કોરો હોય તો થોડો ખજૂર પીસીને ઉમેરી દેવો। તો હવે આ મસાલામાંથી આપણે નાની નાની લાડુળીઓ વાળી દેવાની છે, જેથી આપણે કચોરી બનાવવામાં આસાની રહે। હવે કચોરીનું ઉપરનું પડ કરવા માટે 1 વાટકો મેંદો લેવાનો છે, એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ત્યારબાદ મોણ ઉમેરીશું। મોણ માટે અહીં મેં 4 ચમચી જેવો તેલનો ઉપયોગ કર્યો છે। અહીં મોણ વધારે જ લેવાનું છે, જો મોણ ઓછું નાખશો તો કચોરીનું પડ એકદમ કડક થશે, તો એકદમ સોફ્ટ અને જલ્દીથી તૂટી જાય એવું પડ કરવા માટે આપણે મેંદામાં મોણ સરખું નાખવું। હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ આપણે પરોઠા જેવો બાંધી લેવાનો છે, બહુ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં। તો હવે આપણે પરોઠા જેવો લોટ બાંધી લીધો છે, બહુ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં। તો હવે આ લોટમાંથી આપણે લુવા બનાવી લઈશું। અહીં કોઈ આપણે વણવાનું નથી। આટલા મિશ્રણમાંથી 13-14 કચોરી તૈયાર થઈ છે, તો આપણે 13-14 જેવા લુવા બનાવી લઈશું જેથી એક સરખો માપ રહે। હવે કચોરી બનાવવાની શરૂઆત કરીશું, તો હાથમાં લુવો લઈ આપણે એને આંગળી વડે જ સ્પ્રેડ કરીશું, તો વચ્ચે થોડું જાડું રાખવું અને કિનારીઓ પાતળી રાખવી, પણ બને એટલું પાતળું રાખવું, બહુ જાડું ના રાખવું। તો બસ અહીં આપણે પાતળું પડ તૈયાર કરી લીધું છે, તો વચ્ચે આપણે કચોરીનું સ્ટફિંગ મૂકી કચોરી વાળી લઈશું, ઉપરથી બરોબર સીલ કરવી જેથી મસાલો આપણે જ્યારે તળતા હોય ત્યારે બહાર ન નીકળી જાય। તો આવી રીતે વચ્ચે સ્ટફિંગ ગોઠવી કચોરીને ઉપરથી બરોબર સીલ કરી રહી। તો આવી રીતે આપણે બધી કચોરીને વાળી લેવાની છે, ખૂબ જ ધ્યાનપૂર્વક આ કામ કરવાનું છે। કચોરીને બરોબર વાળી નહીં હોય તો તળતી વખતે મસાલો છે એ તેલમાં સ્પ્રેડ થઈ જશે, તો તેલ પણ ખરાબ થશે। તો એકદમ ધ્યાનપૂર્વક આવી રીતે કચોરી વાળી લેવાની છે। તો હવે બધી કચોરી તૈયાર થઈ ગઈ છે। ગેસ ઉપર ધીમા તાપે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। અહીં તેલનું ટેમ્પરેચર છે એ એકદમ લો હોવું જોઈએ, તો જ કચોરીનું ઉપરનું પડ છે એ એકદમ લીસું થશે। જો તેલનું ટેમ્પરેચર ખૂબ વધારે હશે અને તમે કચોરી તળવા માટે ઉમેરશો તો તરત જ કચોરીના પડ ઉપર બબલ્સ આવી જશે અને પડ કડક નહીં થાય। લાંબા ટાઈમ સુધી પડ કડક રાખવા માટે તમારે સતત જેવા ગરમ તેલમાં જ કચોરી ઉમેરવી। તો આવી રીતે આપણે બધી કચોરી
તેલમાં ઉમેરી દઈશું। ધીરે ધીરે તળાતા આ કચોરીનું ઉપરનું પડ જ્યારે થોડુંક કડક થઈ જાય એ પછી આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરતા જશું જેથી કચોરી તળાઈ જાય। 8-10 મિનિટમાં આ કચોરી એકદમ સરસ તળાઈ જશે। તો જુઓ હવે કચોરીનો કલર એકદમ સરસ આવી ગયો છે, ઉપરનું પડ પણ કડક થયું છે અને એક પણ કચોરી તૂટી પણ નથી, જેથી તેલ પણ એકદમ ચોખ્ખું રહ્યું છે। તો બસ આવી રીતે આપણે બધી કચોરીને તૈયાર કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી? આ કચોરી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને મહિનો દિવસ આ એવી ને એવી રહે છે કારણ કે આપણે અહીં ક્યાંય પાણીનો ઉપયોગ નથી કર્યો। અહીં આપણે બધા ડ્રાય જ મસાલા વાપર્યા છે। હવે ઘણાને એમ થશે કે આમચૂર પાવડર ન હોય તો લીંબુ વાપરી શકાય, તો ના, અહીં તમારે આમચૂર પાવડર જ વાપરવાનો છે। સાથે કચોરીનું અંદરનું સ્ટફિંગ છે એ ગળાશ, ખટાશ અને તીખાશમાં એકદમ ચડિયાતું કરવાનું છે, તો આ કચોરી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે। તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે કચોરી અને ચેવડા જરૂરથી બનાવજો અને હા, વિડીયો ગમે ને તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દી મળે। તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો।